હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સનસીની ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો અભિનવ હિન્દી પ્રવેશિકા ભાગ 3માં આજે આપણે આગળનો પાઠ જોઈશું. તો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે 9 પાઠનો અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે જોઈશું પાઠ 10, બરાબર, જેનું નામ છે યહ હે. એટલે કે એનું ગુજરાતી શું થશે? આ છે. યહ એટલે કે આ, અને હે એટલે કે છે, બરાબર. ગુજરાતીમાં યહ એટલે આ, અને હે એટલે કે છે. અને આ આપણે શેના માટે વાપરશું? તો કે નજીકની વસ્તુઓ માટે. કઈ વસ્તુઓ માટે? નજીકની વસ્તુઓ માટે આપણે યહનો ઉપયોગ કરીએ છીએ. એટલે ગુજરાતીમાં કહેવું હોય તો શું કહેવાય? આ. યહ એટલે કે આ, નજીકની વસ્તુઓ માટે. તો હવે આપણે સૂચના વાંચીશું. સૂચનામાં આપણને શું આપ્યું છે કે કોષ્ટક સે સહી શબ્દ ચુનો, ખાલી જગ્યા મેં લિખો ઓર પૂરા વાક્ય ફિર સે લિખો. શું કહે છે? તમને આ કોષ્ટક જે આપ્યું છે એમાંથી તમારે સાચો શબ્દ છે એ ચુનો, એટલે કે પસંદ કરવાનો છે, પછી ખાલી જગ્યામાં લખવાનો છે, અને પછી આખું વાક્ય જે છે એ તમારે ફરીવાર લખવાનું છે. તો એ આપણે જોઈશું. તમને એક ઉદાહરણ આપ્યું છે. યહ તો શું આવશે? મોર. તો બરાબર કોષ્ટકમાં મોર આપ્યું છે, તો અહીંયા મોર લખ્યું છે લાલ અક્ષરે. પછી આખું વાક્ય જે છે એ ફરીવાર લખવાનું, યહ મોર હે, એટલે કે આ મોર છે. એવું આપણે ગુજરાતી થાય, બરાબર. આ મોર છે, યહ મોર હે. હવે આ શેનું ચિત્ર છે? કે છત્રીનું છે. છત્રીને શું કહેવાય? છાતા. તો ક્યાં છે? છેલ્લેથી બીજું જે છે એ છે છાતા. યહ ખાલી જગ્યા હે, તો કે યહ શું આવશે? છાતા. છાતા હે, એને પછી આખું વાક્ય ફરીવાર લખવાનું, યહ છાતા હે, એટલે કે આ છત્રી છે. હવે આપણે એની પછીનું જોઈશું. એની પછીનું શું છે? તો કે સિંહ, બરાબર. તો બરાબર કોષ્ટકમાં જુઓ ક્યાં સિંહ છે, તો કે આર્યું. યહ સિંહ હે, તો પછી તમારે સિંહ લખવાનું છે, અને પછી આખું વાક્ય ફરીવાર લખવાનું, યહ સિંહ હે, બરાબર. મેં તમને લખીને બતાવ્યું છે, એમાંથી પણ તમે જોઈ શકો છો. પછી કે યહ શેનું ચિત્ર છે? પતંગ. યહ પતંગ હે, તો પતંગ ક્યાં લખેલું છે? તો કે કોષ્ટકમાં પતંગો, તો કે આર્યું છેલ્લા નંબરનું, તો એ પતંગ તમારે અહીં લખવાનું છે, બરાબર. અને આખું વાક્ય ભાઈ ફરીવાર લખવાનું, યહ પતંગ હે, એટલે કે આ પતંગ છે. પછી એવી રીતે અહીંયા છેનું ચિત્ર છે પેડ, તો અહીંયા આપણે લખવાનું, યહ પેડ હે. અહીંયા પેડ ક્યાં છે કોષ્ટકમાં તમારે શોધી લેવાનું, કે આર્યું. તો પછી આખું વાક્ય ફરીવાર લખવાનું, યહ પેડ હે, અને અહીંયા ખાલી જગ્યામાં એકવાર પેડ લખીને આખું વાક્ય ફરીવાર નીચે લખવાનું છે. પછી યહ પુસ્તક હે, બરાબર. તો અહીંયા આપણે પુસ્તક લખવાનું, પુસ્તક ક્યાં લખેલું છે, ક્યાં આર્યું, બે નંબરનું, એ તમારે અહીંયા લખવાનું છે. અને પછી આખું વાક્ય ફરીવાર લખશું, યહ પુસ્તક હે, એટલે કે આ પુસ્તક છે. પછી આ શું છે? કલમ. શું છે? કલમ. તો ક્યાં છે? 3 નંબર. તો અહીંયા તમારે કલમ લખવાનું, પછી આખું વાક્ય આપણે ફરીવાર લખશું, યહ કલમ હે, એટલે કે આ કલમ છે. પછી આ શેનું ચિત્ર છે? તો કે ગુલાબનું, બરાબર. શેનું ચિત્ર છે? તો કે ગુલાબનું. તો અહીંયા આપણે લખીશું કે ગુલાબ. તો ગુલાબ ક્યાં છે? તો કે આર્યું. તો અહીંયા તમારે ગુલાબ લખવાનું, યહ ગુલાબ હે, તો કે આ ગુલાબ છે, બરાબર. યહ ગુલાબ હે, હિન્દીમાં તમારે નીચે લખવાના, કોણ છે? તો કે ગાંધીજી, બરાબર. તો ગાંધીજી ક્યાં લખેલું છે? તો ક્યાં આર્યું. તો અહીંયા ખાલી જગ્યામાં તમારે લખવાનું ગાંધીજી, યહ ગાંધીજી હે, એટલે કે આ ગાંધીજી છે. ને પછી ફરીવાર આખું વાક્ય નીચે લખવાનું, ઉપરનું જોઈ જોઈને, બરાબર. ખાલી જગ્યા છે એ પણ તમારે ભેગું લખવાનું. પછી આ શેનું ચિત્ર છે? કાગડું. તો કાગડાને શું કહેવાય હિન્દીમાં? તો કે કૌવા. યહ ખાલી જગ્યા હે, તો ખાલી જગ્યામાં શું આવશે? કૌવા. તો કે કૌવા ક્યાં છે? તો કે આર્યું. તમારે અહીંયા કૌવા લખી નાખવાનું, કે યહ કૌવા હે, એવું નીચે આખું વાક્ય પછી તમારે ફરીવાર લખવાનું છે, એટલે કે આ કાગડો છે. આ શેનું ચિત્ર છે? તો કે બંદૂકનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? તો કે બંદૂકનું, બરાબર. તો કે આ બંદૂક
છે, બરાબર? ગુજરાતી શું થશે? અને બંદૂક ક્યાં લખ્યું છે? તો કે આ રહ્યું. જોઈ જોઈને તમારે અહીંયા બંદૂક લખવાનું છે અને પછી આખું વાક્ય છે ફરીવાર લખવાનું છે કે યહ બંદૂક હૈ. પછી આ શું છે? તો કે ઔરત. શું કહેવાય? ઔરત એટલે કે સ્ત્રી, બરાબર. યહ તો અહીંયા શું લખશું? ઔરત. તો ઔરત ક્યાં છે? તો કે આ ગયું ચોથા નંબરનું. ઔરત તમારે અહીં લખવાનું. પછી આપણે આખું વાક્ય ફરીવાર લખીશું કે યહ ઔરત હૈ, એટલે કે આ સ્ત્રી છે. ફરીવાર આપણે આખું વાંચીશું, બરાબર, કે શું આપણે જોયું. તો કે યહ મોર હૈ, તો આ મોર છે. યહ છાતા હૈ, તો કે આ છત્રી છે. યહ સિંહ હૈ, તો કે આ સિંહ છે. યહ પતંગ હૈ, તો કે આ પતંગ છે. યહ પેડ હૈ, તો કે આ વૃક્ષ છે. પેડને શું કહેશું હિન્દીમાં? વૃક્ષ. યહ પુસ્તક હૈ, તો કે આ પુસ્તક છે. યહ કલમ હૈ, તો કે આ કલમ છે. યહ ગુલાબ હૈ, તો કે આ ગુલાબ છે. યહ ગાંધીજી હૈ, તો કે આ ગાંધીજી છે. યહ કૌવા હૈ, તો કે આ કાગડો છે. યહ બંદૂક હૈ, તો કે આ બંદૂક છે. યહ ઔરત હૈ, તો કે આ ઔરત છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકમાંથી આપણે ખાલી જગ્યાઓ છે એ પૂર્ણ કરી નાખી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આજે મેં જે કાંઈ પણ કરાવ્યું, બરાબર, તે પૂર્ણ કરવાનું છે. તમને કોષ્ટકમાં બધા જ જવાબ આપેલા છે, બરાબર. એ જવાબ છે એ તમારે જે ખાલી જગ્યામાં આવતા હોય ત્યાં પૂરવાના છે. અને પછી આખું વાક્ય છે ફરીવાર લખવાનું છે અને એનું ગુજરાતી કરવાની પણ તમારે કોશિશ કરવાની છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો તમને આજે હોમવર્કમાં આ પેજ પૂર્ણ કરવાનું આપવામાં આવશે, જે તમારે ઘરે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. સારું વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આવજો અને વાંચતા રહેજો.